स्टूडेंट्स तमे यूनिट वन ना ग्लोसरी एटले के स्पेलिंग लिखा हशे अने पेलो भाग जे आपणे कर्यो एना विडियो जोया हशे। हवे आपणे अत्यारे थोड़ू आगळ शीखवानुं छे। ए पहेला आपणे जे छेल्ले पेरेग्राफ कर्यो तो एने थोड़ू रिवाइज पण करी लईए। तो धोरण 9 इंग्लिश यूनिट 1 चीतास टीयर्स एटले के चीताना आँसू। बात आपणे एटली समझाता के एक झूलू हंटर एटले के झूलू शिकारी हतो ए झाड़नी नीचे एटले के अंडर अ ट्री ए बैठो हतो। एनु नाम एडी अथवा तो ईदी हतु। एने एक हर्ड एटले टोळू एक टोळू जोयुं तुं हरणनुं। अने ई टोळू शुं करतुं हतुं के ग्रेजिंग इन लश ग्रीन मेडो एटले के घाटा ખાસના મેદાનની અંદર ખાટા લીલા ખાસના મેદાનમાં એ ચરતું હતું। એ જોયું એટલે એને એમ થયું કે આ તો હરણ બહુ સરસ છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ। પણ એને જો પકડવા હોય તો એને ખૂબ દોડવું પડે, ટુ કેચ વન ઓફ ધેમ, એમાંના એક હરણને પકડવા એ ખૂબ દોડવું પડે। ત્યાં બરાબર તો કે એણે એક ફિમેલ ચિત્તાને જોઈ, હી સો અ ફિમેલ ચિત્તા। એ ચિત્તા શું કરતી હતી? ક્રાઉલિંગ સાયલેન્ટલી, શાંતિથી દબાતા પગલે ચાલતી હતી કે જ્યાં પ્રાણીઓ છે એ ઘાસ ચરતા હતા। શી લેફ્ટ, એણે અચાનક જ કૂદકો માર્યો ને એક હરણ પકડી લીધું। થોડીક વાર થઈ તો એના બે નાના નાના બચ્ચા બુશ એટલે જંગલની ઝાડીમાંથી આવ્યા એન્ડ ધે એન્જોયડ ધેર મીલ એટલે કે એ લોકોએ એનું ભોજન છે એ એન્જોય કર્યું। આ જોયું એટલે એડીની આંખ છે એ એકદમ બ્રાઇટન્ડ એટલે કે ચમકી ગઈ। ઇટ ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એના નવા વિચારથી એકદમ ચમકી ઉઠી। હી એનવીડ ધ કબ, એનવી એટલે ઈર્ષા કરવી, એનું ભૂતકાળનું રૂપ છે એનવીડ ધ કબ, એણે બચ્ચાની ઈર્ષા કરી। અને એને વિચાર આવ્યો કે હું આ બચ્ચા જેટલું, બચ્ચા માટે વર્ડ વપરાણો છે કબ્સ, એના જેટલો નસીબદાર થઈ શકું કે મને મારું ફૂડ છે એ વિધાઉટ એની એફોર્ટ એટલે કે કોઈ પણ પ્રયત્ન વગર મળે। એની મમ્મીની જેમ મને કોઈક શિકાર કરી દેતું હોય તો કેવું સારું। અને એટલે એણે નક્કી કર્યું કે હું છે એ એક આવા બચ્ચાને પકડી લઉં। હી ડિસાઇડેડ, ડિસાઇડ એટલે નક્કી કરવું, હી ડિસાઇડેડ એટલે એણે નક્કી કર્યું ટુ કેચ અ યંગ કબ, એક નાનકડું બચ્ચું પકડવાનું નક્કી કર્યું, એન્ડ ટ્રેન ઇટ, અને એને તાલીમ આપી દેવાની, શીખવાડી દેવાનું ટુ હન્ટ ફોર હિમ, એના માટે એ જઈને શિકાર કરી આવે એવું એને શીખવાડી દેવાનું। પછી કે મારે ખાલી એટલું જ કહેવાનું રહે કે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જાને મારી માટે થઈને તું હરણ લઈ આવ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન। એને શું વિચાર આવ્યો કે મારી જિંદગી એનાથી કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક થઈ જશે। હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, એને ખૂબ આનંદ થતો હતો વિથ હિઝ ઓન આઈડિયા, ઓન એટલે પોતાનો, આઈડિયા એટલે વિચાર, એનો જે આ વિચાર હતો એનાથી એ ખૂબ ખુશ થઈ ગયો। એટલે એણે નક્કી કર્યું। આટલું આપણે અત્યાર સુધીની અંદર જોયું હતું, આજે આપણે આગળનો ભાગ કરવાનો છે। તમને મેં આ પહેલાં જ્યારે પેલો વિડીયો મોકલો હતો ત્યારે તમને આટલું લખવાનું કીધું હતું, આ લોંગ લોંગ અગોથી અહીંયા આઈડિયા સુધીનું હજી સુધી કોઈ બતાવવા આવ્યું નથી। હું રાહ જોઉં છું કે તમે મને સારા હેન્ડરાઇટિંગની અંદર આટલું લખીને આપી શકો। જો તમે અત્યારે બતાવી નથી શકતા તો તમે જ્યારે મને મળો છો ત્યારે તમારે બતાડવાનું છે અને તમારે લખવાનું છે, આ વસ્તુ ફાઇનલ છે। એટલે પછી તમારે એક સાથે લખવાનું ભેગું થાય એના કરતાં બેટર છે કે હું તમને દર વખતે થોડું થોડું આપું છું એ તમે લખી નાખો। જો તમે કોઈ કારણસર સ્કૂલે નથી આવી શકતા તો તમે લખેલું રાખો અને જ્યારે હું તમને કહું ત્યારે તમારે મને બતાડી દેવાનું છે। હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ કરીએ છીએ। તો આટલું યાદ રહી ગયું તમને કે એક ઈદી અથવા તો એડી નામનો એક ઝૂલુ હન્ટર હતો, શિકારી હતો, અને એ ઝાડ નીચે બેઠો હતો। ઝાડ નીચે બેઠા બેઠા એણે જોયું કે એક ફિમેલ ચિત્તા એટલે કે મધર ચિત્તા જે છે એ ત્યાં હરણ છે એ ચરતા હતા, ત્યાં દબાતા પગલે ક્રાઉલિંગ કરતી હતી એટલે કે દબાતા પગલે ચાલતી હતી। પછી અચાનક જ તે એક હરણ ઉપર એણે તરાપ મારી, હરણ પકડી લીધું, એના બે બચ્ચા જંગલની ઝાડીમાંથી એટલે કે બુશમાંથી બહાર આવ્યા અને ધે ઓલ એન્જોયડ ધેર મીલ, એ બધાએ પોતાનો ખોરાક છે એ એન્જોય કર્યો। આવું જોયું એટલે એડીને એમ થયું કે આહા હા, બચ્ચા કેટલા નસીબદાર છે કે એને કાંઈ પણ પ્રકારના પ્રયત્ન વગર જમવાનું મળે છે।
તો મારે એ પાસે આવો કોઈ નોકર હોય તો કેવું સારું એ કે પછી ખાલી મારે જઈને કહેવાનું જ રહે કે જાને આજે હરણ પકડી લાવ. આવો એને વિચાર આવ્યો ને પછી તરત જ એને એમ થયું કે હં હું એક કામ કરું તો આ બચ્ચા જેવા નાના નાના બચ્ચા જે છે એને જ હું જો તૈયાર કરી દઉં એને શીખવાડી દઉં કે કેમ એણે હન્ટિંગ કરવાનું તો હું એને કહી દઈશ ઓર્ડર આપી દઈશ કે આજે તું મારી માટેથી ને જા બે હરણ લઈ આવ એટલે એ લોકો મારી બદલે શિકાર કરી આવશે અને પછી મારી લાઈફ કેટલી બધી આરામદાયક થઈ જશે. એટલે એને નક્કી કર્યું કે સારું ચાલો હું આ ચિત્તાના બચ્ચાને જ તે તૈયાર કરીશ. તો એના માટે થઈને એને બચ્ચા ચોરવા પડે. બચ્ચા ચોરવા માટે થઈને એણે નક્કી કર્યું કે હું આ જ ચિત્તાના બચ્ચા ચોરું કારણ કે બે નાના નાના બચ્ચા હતા જ તે. તો હી ડિસાઇડેડ ટુ ફોલો. ડિસાઇડેડ DECIDE ડિસાઇડ એટલે નક્કી કરવું, એમાં પાછળ ડી લાગે એટલે એ V2 ભૂતકાળનું રૂપ થઈ ગયું. તો હી ડિસાઇડેડ ટુ ફોલો, ફોલો એટલે અનુસરવું, એની પાછળ પાછળ જવું. ધ કપ્સ, એણે એ નક્કી કર્યું કે હું બચ્ચા છે એને ચોરવા માટેથી એની પાછળ પાછળ જાઉં. એન્ડ સ્ટીલ વન, સ્ટીલ STEAL સ્ટીલ એટલે ચોરવું, અને હું એમાંથી એક ચોરી લઉં. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એડી પોતે શિકારી હતો એટલે એને અનુભવ હતો. EXPERIENCE એક્સપિરિયન્સ એટલે અનુભવ. પોતાના અનુભવથી જ એડી ન્યૂ. KNOW એટલે જાણવું. KNEW એટલે જાણતો હતો. ધેટ કે ચિત્તા નેવર એટેક્સ અ મેન, ચિત્તા કોઈ દિવસ માણસને, મેન એટલે માણસને, નેવર એટેક્સ એટલે કે કદી આ હુમલો કરતો નથી. Therefore, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. ઇટ વોઝ સેફ એટલે એ સલામત હતું. ટુ સ્ટીલ અ કબ, એક બચ્ચું છે એ ચોરી લેવું એ બહુ સલામત હતું. એટલે એણે નક્કી કર્યું કે આપણે ચિત્તાનું બચ્ચું પકડી લેવું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી. હવે બચ્ચું પકડવું હતું તો એની સાથે, તો બચ્ચાની સાથે તો સતત એની મમ્મી હોય તો કેમ પકડી લેવું. એટલે એણે એની પાછળ પાછળ ફરવાનું શરૂ કર્યું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી. FOLLOW ફોલો એટલે અનુસરવું, પાછળ જવું. એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે ફોલોડ. તો કે ચિત્તા ફેમિલીની પાછળ પાછળ ગયો. ટીલ ઇવનિંગ, ટીલ એટલે સુધ, ઇવનિંગ એટલે સાંજ. એ સાંજ સુધી આ ચિત્તાના ફેમિલીની પાછળ પાછળ ગયો. પછી તો કે ત્યારે ક્યારેય ચાન્સ મળ્યો નહીં. એટ સનસેટ, અને સાંજને સૂર્યાસ્તનો સમય થયો. ત્યારે તમને ખબર જ હશે કે સૂર્યાસ્ત થાય એવા સમયે પ્રાણીઓ છે એ બધા પાણી પીવા જાય. તો સનસેટના સમયે ધ મધર ચિત્તા, આ જે મધર ચિત્તા હતી એ હિડ હર ક્લબ્સ, કબ્સ. હિડ HIDE, હાઈડ એટલે સંતાડવું. HIDE હિડ એનું ભૂતકાળનું રૂપ છે. તો એણે એના બચ્ચાને સંતાડી દીધા. પોતાને પાણી પીવા જવું હતું તો બચ્ચાને સલામત રીતે થીક બુશ, જંગલની ઝાડીની અંદર સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, ઝરણામાં પાણી પીવા માટે થઈને પોતે ગઈ. ક્વિકલી, હવે ચાન્સ મળ્યો કારણ કે જ્યાં સુધી એની મમ્મી એની પાસે હોય ત્યાં સુધી તો એડીની તે હિંમત ન થાય કે એ બચ્ચાને ચો. અત્યારે શું થયું તો કે મમ્મી જે હતી એ બચ્ચાને સંતાડી અને પોતે પાણી પીવા ગઈ. એ પાણી પીવા ગઈ એટલે એડીને ચાન્સ મળ્યો. એટલે ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી, એડવર્બ છે. ધ હન્ટર એટલે શિકારી એટલે કે એડીએ પીકડ અપ હિઝ નેટ. પિકઅપ એટલે ઉપાડી લેવું, એનું ભૂતકાળનું રૂપ છે પીકડ અપ. તો એણે ઉપાડી લીધી એની નેટને. એન્ડ સ્પીયર, અને પોતાનો ભાલો લીધો. એન્ડ રેન ઇન ધ બુશ, અને જંગલની ઝાડીમાં દોડ ભાગ્યો. હી સો ટુ ટાઇની કપ્સ, એણે જોયું કે બે નાના નાના, TINY ટાઇની એટલે નાનકડા એવા, એણે જોયું કે બે નાના નાના બચ્ચા છે. ધે લુકડ એટ હિમ વિથ બ્રાઇટ આઈસ, આ બે નાના નાના બચ્ચા છે એની સામે જોતા હતા. લુક LOOK લુક એટલે જોવું, એનું V2 છે લુકડ, એની સામે જોતા હતા. વિથ ધેર બ્રાઇટ આઈસ, એની એકદમ ચમકીલી આંખો છે એનાથી જોતા હતા. તમે લોકોએ ક્યારેય ડિસ્કવરી કે એનિમલ પ્લેનેટની ચેનલમાં જોયું હશે તો નાના નાના બચ્ચા હોય પણ એની આંખોમાં એકદમ સરસ મજાની ચમક હોય. તો એ આશ્ચર્યવાળી નજરથી એની સામે જોતા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે, આ બચ્ચા છે એ એટલા બધા નાના હતા, ટુ યંગ એટલા બધા નાના હતા, ટુ રન અવે કે એ દોડીને ભાગીને જઈ ન શકે. એટલે એડી પાસે ઘણો બધો સારો મોકો હતો. તો એડી થ્રુ હિઝ નેટ, THROW થ્રો એટલે ફેંકવું, એનું V2 છે TRE W, એણે પોતાની નેટ છે એના ઉપર ફેંકી, એટલે કે ઝાડ એના ઉપર ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ,
અને બચ્ચા છે એ સાવ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ, એને એક જ બચ્ચાની જરૂર હતી, એનો પ્લાન એક જ બચ્ચું ચોરવાનો હતો, પણ આ તો બે હતા. બટ હી થોટ, પણ એણે વિચાર કર્યો. THINK થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળનું રૂપ છે થોટ. પણ એણે એવો વિચાર કર્યો, આ ઇટ ઇઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન. ઇટ ઇઝ ઓલવેઝ બેટર, હંમેશા એ વસ્તુ વધુ સારી છે, ટુ હેવ ટુ સ્લેવ્સ, બે ગુલામ્સ, SLAVE, સ્લેવ એટલે ગુલામ, એનું બહુવચન છે, સ્લેવ્સ એટલે ગુલામો. ઇન્સ્ટીડ ઓફ વન, ઇન્સ્ટીડ ઓફ એટલે ના બદલે, એક, વન એટલે એક, એક નોકર રાખવો એને કરતાં તો બે નોકર સારા. એકાદાને ક્યારેક આરામ આપવો હોય કે બીજું કંઈક કામ સોંપવું હોય તો સોંપી શકાય. એટલે એ કે સારું એ કે મારે તો એક જ બચ્ચું જોતું હતું, પણ અહીંયા બે છે તો બે બચ્ચા ઉપાડી લઉં. એ કે હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ, એની હારે એને ડ્રેગ કર્યા. ડ્રેગ કર્યા એટલે ખેંચ્યા, DRAG, ડ્રેગ એનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ છે DRAGGED. તો પોતે ખેંચીને લઈ આવ્યો. એન્ડ હિડ ધેમ અંડર બિગ બાસ્કેટ, અને મોટી બાસ્કેટની નીચે એને સંતાડી દીધા. ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર વાઇલ, પાણી પી લીધું એટલે મધર ચિતા છે એ પાછી આવી. રિટર્ન, RETURN, રિટર્ન એટલે પાછું આવવું, ED લગાડીને એનું ભૂતકાળનું રૂપ થતું હોય છે. આફ્ટર અ વાઇલ એટલે થોડી વાર પછી મધર ચિતા છે એ પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને એના બચ્ચા મળ્યા નહીં, કારણ કે બચ્ચા તો એડી લઈ ગયો હતો. હી લુકડ ઓલ અરાઉન્ડ, લુક અરાઉન્ડ એટલે આજુબાજુ જોવું, એનું V2 છે, LOOKED. એણે આજુબાજુ બધે જોયું. પછી તો કે એ ગુસ્સે થઈ, તમને ખબર હશે કે ડોગ છે, કેટ છે, આ બધા એના બચ્ચા માટેથી ને ખૂબ પઝેસિવ હોય, અને એને ખબર હોય, એ સૂંઘતા હોય કે એના બચ્ચાની એને સુગંધ આવતી હોય, અને જે જગ્યાએ એનું બચ્ચું હોય ત્યાં એની મમ્મી છે એને એકદમ પ્રોટેક્શન રાખીને, એનું ધ્યાન રાખીને જ હોય. હવે શું થયું કે બચ્ચા ન મળ્યા એટલે એ એકદમ ગુસ્સે થઈ ગઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી, પહેલાં વહેલાં તો એ કેવી થઈ ગઈ, એકદમ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇડલી, અને એકદમ ગુસ્સાથી એણે કૂદકા મારવા માંડ્યા. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, આજુબાજુ, ઓલ અરાઉન્ડ એટલે આજુબાજુ બધે, સ્નીફ SNIF, સ્નીફ એટલે સૂંઘવું, એનું V2 છે સ્નીફ્ડ, તો આજુબાજુ બધે એણે સૂંઘવા માંડી. બટ અલાસ, પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, એને એના બચ્ચા મળ્યા નહીં. પછી તો કે એણે બધા પ્રયત્ન કરી લીધા અને બચ્ચા ન મળ્યા એટલે એ દુઃખી થઈ ગઈ. પહેલાં કેવી થઈ ગઈ હતી, એંગ્રી થઈ ગઈ હતી. સૌથી પહેલાં વહેલાં એણે જોયું કે નથી, તો શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. પછી એણે સ્નીફ અરાઉન્ડ એટલે આજુબાજુ સૂંઘવા માંડી. પછી એને બચ્ચા ન મળ્યા તો શી બીકેમ સેડ, સેડ એટલે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને એણે રડવાનું શરૂ કરી દીધું. ક્રાઇંગ એ વર્તમાન કૃદંત છે, CRYING. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ, વોલ નાઇટ એટલે આખી રાત સુધી એણે રેડા કર્યું. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજે દિવસ સાંજ સુધી એણે રેડા કર્યો, કારણ કે એને બચ્ચા નહોતા મળતા. એટલે સાંજે એ બચ્ચાને એના ખોવાઈ ગયા હતા, ત્યારથી માંડીને આખી રાત અને બીજે દિવસ સાંજ સુધી એ રેડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, એ રડ્યા જ કરી. ક્યાં સુધી રડ્યા કરી, અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ, એના આંખની નીચે કુંડાળા થઈ ગયા ત્યાં સુધી એણે રડ્યા કરી. શી વોઝ સ્ટીલ વીપિંગ, WEEP, વીપ એટલે રડવું, તો એ હજી રડી જ રહી હતી. તો આપણે ચિત્તાનો જ્યારે ફોટો જોયો હતો ત્યારે એ વસ્તુ જોઈ હતી કે ચિત્તા જે છે એની આંખની આસપાસ કેવા રડતી હોય એવા કુંડાળા જેવું હોય છે, જો જોઈ શકો છો. બીજો ફોટો છે એની અંદર પણ તમે જોઈ શકો કે આપણને એમ જ લાગે કે જાણે આ ચિત્તા છે એ રડે છે. તો આવા ડાઘને આંખમાં પડી ગયા ત્યાં સુધી મધર ચિત્તા છે એ રડા કરી, કારણ કે ખૂબ જાજુ રડવાથી આંખની આસપાસ કુંડાળા પડી જાય. તો મધર ચિત્તાની આંખની આસપાસ પણ એવી રીતે કુંડાળા પડી ગયા, બરોબર છે? આટલું આપણે અત્યારે શીખીએ છીએ. તો એડી નામનો ઝૂલુ હન્ટર હતો, એણે હરણના બચ્ચાને શિકાર કરતી ચિત્તાને જોઈ, એને જોઈ એટલે એને એમ થયું કે મારે આવો કોઈક નોકર હોય તો કેવું સારું, તો મારે આવી રીતે પ્રાણીઓની પાછળ દોડવું ન પડે. એટલા માટે એણે નક્કી કર્યું કે હું આ ચિત્તાના બચ્ચા છે એને આવી રીતે ટ્રેન કરું અને એ મારી બદલે શિકાર કરે, એવું કરી લીધું. પછી શું કર્યું તો કે બચ્ચા નહીં ચોરી કરવા માટે થઈને એની પાછળ ફેરો. હી ફોલોડ એટલે કે
એની પાછળ પાછળ ફેરો. તો પોતાના એક્સપિરિયન્સ ઉપરથી એને ખબર પડી હતી કે ચિત્તા નેવર એટેક્સ અ મેન, કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર હુમલો નથી કરતા. એટલા માટે થઈને ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, બચ્ચાને ચોરવા એ સલામત હતું. પછી એ ચિત્તાના ફેમિલીને સાંજ સુધી પાછળ પાછળ ગયો. પછી સનસેટના સમય એટલે કે સાંજના સમયે મધર ચિત્તા જે હતી એ જ્યારે થીક બુશ એટલે કે જંગલની ઝાડીની અંદર બચ્ચાને સંતાડીને, હાઈડ એટલે સંતાડ્યા, સંતાડીને એ પાણી પીવા માટે ગઈ ત્યારે આ બરાબર એડી છે એણે ચાન્સ લઈ લીધો. પોતાનું નેટ અને ભાલુ આ બે વસ્તુ એના ઓજાર હોય શિકારીના, એ લઈ લીધા અને જંગલની ઝાડીમાં દોડ્યો. પછી એણે જોયું કે ત્યાં તો બે નાના બચ્ચા હતા, ટુ ટાઈની કબ્સ એટલે કે બે નાના બચ્ચા હતા, અને બચ્ચા એટલા બધા નાના હતા કે એ દોડીને ભાગી ન શકે. એટલે એડીએ એના ઉપર ઝાડ ફેંકી અને બચ્ચા પકડાઈ ગયા. એને તો એક જ બચ્ચાની જરૂર હતી, પણ એને એમ વિચાર આવ્યો કે હંમેશા બે નોકર હોય એ વધુ સારું એક નોકર કરતાં, એટલે એણે બે રાખી લીધા. બરાબર, એને બધાને એ પોતાની સાથે લઈ ગયો અને મોટી બાસ્કેટની નીચે એને સંતાડી દીધા. મધર ચિત્તા પાછી આવીને એને એના બચ્ચા મળ્યા નહીં. એણે ચારે બાજુ જોયું. પહેલાં વહેલાં એ ગુસ્સે થઈ અને કૂદકા મારવા માંડી. એની પાસે બીજી ભાષા કે બીજી કોઈ અભિવ્યક્તિ તો હતી નહીં એટલે કૂદકા મારવા માંડી, ચારે બાજુ સૂંઘવા માંડી. પણ અર એ બિચારી એના બચ્ચાને ગોતી ન શકી અને છેવટે એ રડવા માંડી. કેટલું રડી તો કે આખી રાત રડી, હોલ નાઇટ એટલે આખી રાત રડી. તે છેક બીજે દિવસ રડી, એટલું બધું રડી કે રડવાને લીધે થઈને એના આંખની નીચે કાળા કુંડાળા પડી ગયા, પણ તે છતાં પણ રડતી હતી. આટલું આપણે શીખ્યા, બરાબર છે? ડે ટુનું હોમવર્ક છે કે તમારે આ હી ડિસાઇડેડ અહીંયાથી લઈને અહીંયા સુધીનું તમારી પાકી નોટની અંદર લખવાનું છે. આજની તારીખ થઈ 3 જુલાઈ, એટલે તમારે ઉપર હેડિંગમાં લખવાનું કે 3 જુલાઈ, 3 જુલાઈ, વાર કયો છે તો કે ફ્રાઈડે, અને પછી તમારે એની નીચે આટલું તમારું અહીંયાથી શરૂ કરી અને આટલું તમારે લખવાનું. મીનવાઇલ તમે સ્કૂલે આવો તો તમારે સ્કૂલે બતાડી દેવાનું, અથવા તો તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે તમારે તમારી આ નોટ લેતી આવવાની અને મને બતાડવાનું છે. આટલું સમજાઈ ગયું હશે, ન સમજાણું હોય તો બીજી વાર વિડીયો જોજો. અંગ્રેજી ભાષા છે, થોડું તમારા માટે પણ અજાણ્યું પડે. તો એકચ્યુઅલી આ સ્ટોરી છે, વાર્તા છે, ને વાર્તા સાંભળવી તો તમને બધાય નહીં બહુ ગમતી હોય, બરાબર ને? એટલે એને વાર્તાની રીતે લેવાની. પછી એના ક્વેશ્ચન આન્સર કેમ કરાવવાના એ હું તમને રૂબરૂ મળીશ ત્યારે સમજાવીશ, પણ અત્યારે જાણે તમે એક વાર્તા સમજતા હો એવી રીતે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવાનો. છતાંય કંઈ ન સમજાય તો તમે ગમે ત્યારે સ્કૂલે આવી અને રૂબરૂ પૂછી શકો છો. ત્યાં સુધી આટલું હોમવર્ક કરજો અને તમારું ધ્યાન રાખજો.